नमस्ते फ्रेंड्स, मारी चैनल पर आपनु स्वागत छे। आजे आपणे भींडा बटेटानुं टेस्टी शाक बनावशुं। तेना माटे जोईशे भींडो 150 થી 200 ગ્રામ, બે બટેટા, એક ડુંગળી, 2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે આપણે બધા ભીંડાને સરસ રીતે ધોઈ સાફ કરી લૂછી અને પછી તેને કટ કરી લઈશું। તમે તેને તમારા મનપસંદ રીતે સુધારી શકો છો। આ જ રીતે બધા જ ભીંડાને આપણે સુધારી લઈશું। બટેટાની છાલ કાઢી અને તેની પણ સ્લાઈસ કરી નાખશું। ડુંગળીની પણ એ જ રીતે પરતમાં સુધારી લઈશું। એક કડાઈમાં 6 ચમચી તેલ લઈશું અને મધ્યમ તાપ પર તેને ગરમ થવા દઈશું। તેલ આવી જાય એટલે એમાં 1/2 ચમચી રાઈ નાખીશું, થોડી હિંગ ઉમેરશું, પછી બટેટાની સ્લાઈસ અને ડુંગળી બંને તેમાં ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવી લઈશું। તેમાં મીઠું ઉમેરી દઈશું અને હળદર પણ ઉમેરી દઈશું। ફરીથી તેને હલાવી લઈશું, મધ્યમ આંચ રાખવાની છે। પછી તેને ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું, થોડી થોડી વારે એને હલાવતા રહીશું જેથી સરસ રીતે બધું ચડી જાય। સતત ચેક કરતા રહીશું। બટેટા અને ડુંગળી ચડી જાય સરસ રીતે, પછી એમાં આપણે જે સુધારીને તૈયાર કરીને રાખેલો ભીંડો છે તે ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે। ફરીથી ઢાંકણ ઢાંકી અને એને ચડવા દઈશું। એને પણ થોડી થોડી વારે ચેક કરતા રહીશું અને હલાવતા રહીશું। પછી આપણે છરી વડે ભીંડાને ચેક કરી લઈશું કે તે ચડી ગયો છે કે નહીં અને તેની ચીકાશ જતી રહી છે કે નહીં। એકદમ સરસ રીતે ભીંડો ચડી ગયો છે। હવે તેમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને લાલ મરચું પણ ઉમેરી દઈશું। આંચ ધીમી કરી દેવાની છે અને 1 કે 2 મિનિટ માટે જ એને સાંતળવાનું છે જેથી મસાલો શેકાઈ જાય, પછી ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે હવે એને એક બાઉલમાં પીરસી દઈશું। તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો। થેન્ક યુ।